નમસ્કાર દર્શક મિત્રો, યુટ્યુબમાં અમારી સંત પ્રેમી ચેનલના માધ્યમથી આજે હું જૂનાગઢ જિલ્લાનું મજેડી અને માખેડા ગામની વચ્ચે આવેલું ભૂતિયા બાપાનું સ્થાન છે તે ભૂતિયા બાપાના સ્થાનના દર્શન કરાવીશ અને સાથે સાથે અહીંયા માનતાઓ ઘણા લોકોની પૂર્ણ થાય છે તે માનતા વિશે પણ જાણીશું. તો ચાલો આપણે સાથે મળી દર્શન કરીએ ભૂતિયા બાપાના. જય ભૂતિયા બાપા, જય સનાતન ધર્મ, જય શિયારામ, જય ભૂતિયા બાપા. આજે આ ભૂતિયા બાપાના તમને દર્શન કરાવું. આ મંદિર છે તે ભૂતિયા બાપાનું છે, એની બાજુમાં ઠાકોરજી બિરાજે છે, એમની બાજુમાં રાણપરિયા પરિવાર, આપણે વણિક સમાજ, એમના સુરાપુરા દાદા. આ ભૂતિયા બાપા ટૂંકમાં તમને કહું તો આ બાપાનું સ્થાનક આપણે મજેવડી ગામની લેવા પટેલની દીકરી સત્તરગઢ શાસ્ત્રી હતી, ત્યાંથી તેમના પતિ સાસુએ એના ઉપર ચોરીના આળ નાખી અને એમને કાઢી મૂકતા તે અહીંયા ચાલી નીકળી હતી. ત્યારે કોઈ વાહનની કોઈ સગવડ નહોતી, ત્યારે એ પગે ચાલવા નીકળી. ચાલતા એને રસ્તામાં કોઈ ચાર ગઠિયા મળે છે અને એ ગઠિયા એમ કહે છે કે તારી પાસે જે હોય એ આપી દે, અને એવી રીતે એને પકડે છે. કોઈ એના હાથને ચોટલોનું એવું પકડ્યું છે ત્યારે દીકરીથી એમ કહેવાય જાય છે કે બાપા દોડજો, એટલે બાપા એને લાકડીવાળા કોઈ બાપા એને વારે આવે છે અને એ બાપા એમને છોડાવે છે. અને ત્યારે ચોર લોકોને એમ કહે છે કે તમે જે આવ્યા એ રસ્તે વયા જાઓ તો તમે દેખતા થશો, એમને આંધ્રા કરી મૂકે છે. ત્યારબાદ દીકરી બાપાની વારે બાપાની સાથે ચાલી નીકળે છે. અહીંયા આવતા તો મજેવડીનો અને માખીયાળાનો સીમાડો આવે છે. સીમાડે આવતા એને શરત રાખેલી હતી કે પાછું વળીને જોઈશ તો ત્યાંથી હું આગળ નહીં આવું, એટલે આવી શકું. એટલે ત્યાં અહીંયા આવતા એને મજેવડીનો સીમાડાથી એમાં એમ કહેવાય જાય છે કે બાપા અમારા ગામનો સીમાડો આવી ગયો છે. તો બાપા કહે હવે તો અહીંથી મારે હવે આગળ ન હોય, એટલે બાપાએ અહીંયા આ રીતના સ્થાનક લીધું છે બાપાએ. ત્યાર પછી જે બાપા પાસે લાકડી હતી, લાકડીનો નાગ બની જાય છે અને નાગ જ્યારે અહીંયા આ સ્થાનક લીધું ત્યારે એ નાગદાદા એના ફીંડલા ગોળાએ વળીને એના ફીંડલાના આકારમાં બેસી ગયા. એ ગોળા હજી અહીંયા મોજૂદ છે. તેમજ આ મંદિરમાં મારે અત્યારે ત્રીજી પેઢીએ હું સેવા પૂજા કરું છું. મારી પહેલાં મારા દાદા જેનું નામ છે પરસોત્તમદાસ બાપુ એ આ મંદિરની પૂજા કરતા હતા, ત્યાર પછી મારા પપ્પા મંગળદાસ બાપુએ પણ સેવા પૂજા કરેલી છે, ત્યાર પછી આજે ત્રીજી પેઢીએ હું વિજય બાપુ અત્યારે આ મંદિરની સેવા પૂજા ચલાવી રહ્યો છું. અને અહીંના પૂજારી વિજય બાપુ ગોંડલિયા આપણને જણાવશે કે અહીંયા કઈ કઈ માનતા થાય છે, કેવી રીતના ભાવિક ભક્તો અહીંયા આવીને માનતાઓ કરે છે અને એની માનતાઓ પૂર્ણ થાય છે, એટલે જે માનતા માન્યું હોય તે અહીંયા માનતા પૂર્ણ કરવા આવતા હોય છે. ઘણા લોકો અહીંયા માનતા કરવા આવતા હોય છે અને પોતાના મનોરથ અહીંયા સિદ્ધ થાય છે. તો આપણે બાપુને પૂછીએ કે અહીંયા કઈ કઈ માનતાઓ થાય છે એ આપણને જણાવશે, જેથી કરીને દર્શક મિત્રોને જાણ થાય કે આવી રીતના માનતા અહીંયા થાય છે. અહીંયા લાડવાની માનતા ચડાવાય છે, ખીરની માનતા ચડે છે, તેમજ લાપસીની માનતા ચડે છે, દૂધ દહીંની હેલ ચડાવાય છે. ત્યારબાદ પગ હાથ પગ છે શરીરના કોઈપણ અવયવ છે ની માનતા ચડે છે. ત્યારબાદ સોપારીની માનતા ચડે છે. ઘણી જાતની માનતા બાપાને માનવાથી એના કામ સફળ થાય છે. સાંભળ્યું કઈ 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 માનતા થાય છે અને કેવી રીતના થાય છે? જેમ કોઈને હાથ પગ દુખતા હોય તો બાપાને અહીંયા આવી અને કે બાપા મને જો હાથ પગ અહીં મટી જશે તો હું લાકડાનો હાથ તેમને ચડાવીશ, પગ ચડાવીશ, એ પણ જોયું. દૂધની પણ માનતાઓ થતી હોય છે અને આપ જેમ જેમ બાપુએ કહ્યું તેમ દૂધની પણ દહીંની પણ માનતાઓ ચડતી હોય છે. તો આપ જરૂર અહીંયા આવો અને તમારી જે કાંઈ મનોરથ હોય, માનતા હોય તે પૂર્ણ થાય છે. હવે આપણે જાણીશું અહીંયા એક ધોરાજી ગામથી આવેલા જેઓની માનતા પૂર્ણ થઈ છે, જેઓની માનતા સફળ થઈ છે, જેઓની માનતા માની લેતી તે પૂર્ણ થઈ છે. તો આપણે તે માનતા એ ભાઈને, શું નામ તમારું? મુરજીભાઈ માવાણી. મુરજીભાઈ માવાણી, કયું ગામ તમારું? ધોરાજી. તમને કેવી રીતના અહીંયા ખબર પડી કે અહીંયા ભૂતિયા બાપાનું સ્થાન છે અને કેવી રીતના તમે માનતા માની તે અમારા દર્શક મિત્રોને પૂર્ણતાથી કહો. અત્યારે મને 15 વર્ષ પહેલાં અમે બરદનો અમારે પગ દુખતો હતો, એટલે અમે 15 વર્ષ પહેલાં એક જણે અમને મારા બાપાના છોકરાએ કીધું કે આપણે ત્યાં ભૂતિયા બાપાને ત્યાં જાય અને માનતા ચડાવી આવી
જો આપણે પગની માનતા દિવસે ચડ્યા એટલે અમે અહીંયા આવ્યા અને અમારા બળદના પગ મટી ગયો. તે પછી હમણાં મારો પગ દુખતો હતો, મેં બે ચાર જગ્યાએ દવાખાને ગયો હોત અને મને મારા બાપાને છોકરો કે હાલી કે આપણે ભૂટિયા બાપા ત્યાં જઈ આવીએ. એટલે અમે અહીંયા ભૂટિયા બાપાને ત્યાં આવ્યા, આવીને દર્શન કરી ગયા અને બે મહિના થયા તો મારો પગ આવ મટી ગયો હતો. તમે દવાખાને ગયા તો ડૉક્ટરે શું કીધું? દવાખાને ગયા તો એમ કહેતા કે તમને ઢાંકણી ઘસાઈ છે અને ઓલો હાંધા હાંધા ઘસાઈ ગયા અને હાડકા ઘસાઈ ગયા છે, એટલે એ કે તમારે દવા ચાલુ રાખવી પડશે. એટલે અમે અહીંયા આવ્યા અને માનતા કરી ભૂટિયા ઓપનિયા, એટલે બે મહિના અઢી ત્રણ મહિના થયા મને પગ મટી ગયો તને સારું હાવ. અચ્છા, પૂર્ણતાથી તમને પગ મટી ગયા છે. અને તેઓ કહે છે કે મેં ઘણા બધા ડોક્ટરો ફેરવા છતાં પણ કાંઈ ફેરફાર ન પડી, પણ આ એક સ્થાન કહેવાય ને સત્ય સનાતન ધર્મ, આસ્થા હોય તો આપણે વિશ્વાસ તરફ આગળ જઈ શકીએ છીએ. અને એવું નથી કે શરીરના પગ, શરીરની કોઈ બી વસ્તુ તમને દુખતું હોય ત્યારે દવાખાને ના અહીંયા તમે આવો, ભૂટિયા બાપાને આવો, માનતા કરો, દિલ અને હાથી રીતે કરશો તો તમને મળશે, સફળ થાય થાય થાય. તો આ દર્શક મિત્રો અથવા તો ભાવિક ભક્તોને તમે શું સંદેશ આપશો? ભાવિક એને સંદેશો એ આપવાનો હોય કે કોઈ બી દુઃખ હોય અહીંયા એકવાર તમે આવી જાઓ, ખાલી ભૂટિયા બાપાને દર્શન કરી જાઓ, પછી ભલે આપણે કોઈ બી કરાવો, દૂધ છે, શ્રીફળની છે, તે કોઈ લાડવાની છે, તે લાપસીની છે, તે જે માનતા તમે આપણે ચડાવી, આપણે શક્તિ વિભક્તિ એ આપણે માનતા ચડાવાય, એટલે આપણું કાર્ય છે બધું સફળ થઈ જાય. ભૂટિયા બાપા મટાડી, બોલો ભૂટિયા બાપાની. તો દર્શક મિત્રો, અહીંયા જે કોઈ માનતાઓ કરવા આવે છે અને માનતાઓ માટે થાળ ધરે છે તો તે અહીંયા રસોઈની પણ સગવડતા છે, આપ જોઈ રહ્યા છો. અહીંયા આ લોકો બહારથી આવેલા ભાવિક ભક્તો છે, તે રસોઈ પણ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. પ્રસાદ થઈ ગયા પછી સૌ સાથે બેસી અને પ્રસાદ ગ્રહણ કરે છે અને તૃપ્ત થાય છે. આપ જોઈ રહ્યા છો તે પ્રસાદ લઈ રહ્યા છે અહીંયા. પાછળ એક બગીચો પણ આવેલો છે જે રમણીય છે અને મનને મોહક કરે એવો બગીચો છે. આપ જોઈ રહ્યા છો તે આ બગીચો પણ આવેલો છે અને આપ પ્રકૃતિનો પણ અહીંયા આનંદ માણી શકો છો. જય ભૂતિયા બાપા, જય સત સનાતન ધર્મ કી.